એટલે સાહેબે તો કીધું જ કે ભાઈ જેણે કીધું એને છોડી દો એક બાજુ રાખો પણ જ્યારે કોઈ મુદ્દો નથી ત્યારે પેલો નેતા એવું કહે છે કે હું બોલ્યો નથી અને ક્યાંથી ખબર નહીં આ ફેબ્રિકેટેડ વાત એવું કહે છે ઓકે તો મૂળ એક મુદ્દો બનાવવા માટે નહેરુને સરદારને ગમે ત્યારે તમે મૂકી દો છો લોકોની વચ્ચે અને પછી આપણે ડિબેટમાં એનું સત્ય અને અસત્યને શોધતા હોઈએ છે તો તમને હંમેશા સરદાર અને નહેરુ આ એવા બે પાત્રો લાગે છે કે તમારે જ્યારે મુદ્દાને ડાયવર્ટ કરવું હોય તો તમે લાઈન મૂકી દો એને ભાઈ પહેલાં તો મારા મિત્ર કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિ અહીં બેઠા છે આજે કોંગ્રેસ પાર્ટી વતી એમને ભારતની અને ગુજરાતની જનતા જોડે માફી માંગવી જોઈએ કોંગ્રેસે પહેલીવાર કોઈ દિવસ આ સરદાર પટેલનું અપમાન કર્યું હોય સરદાર પટેલ વિશે આવી કોમેન્ટ કરી હોય આ પહેલીવારનો દાખલો નથી ભારત રત્ન આપવાથી માંડીને ગૃહમંત્રી બનાવવાથી માંડીને અત્યાર સુધીના ઇતિહાસમાં કોંગ્રેસે હંમેશા સરદારની ઘોર ઉપેક્ષા કરી દે અને સરદારનું માન સન્માન ના સચવાય એવા પ્રયત્નો કોંગ્રેસે કર્યા છે અને આ બીજો દાખલો કે કોંગ્રેસ જેવી સૌથી જૂની પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક હોય અને કોંગ્રેસના ઓથોરાઇઝ જે આખી કોંગ્રેસ ચલાવવાળો વર્ગ છે કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કોઈ નાનો કાર્યકર એમાં નથી હોતો એમાં રાહુલ ગાંધી સોનિયાજી સહિતના આગેવાનો હોય અને એમાંથી એમના કાશ્મીરના નેતા તારીખ અમિત કરેરા કે કે ભાઈ સરદાર નહોતા ઇચ્છતા કે કાશ્મીર ભારતમાં જોઈન્ટ થાય કે આ જે વાતો છે એ કરે એટલે હું અતુલભાઈને પહેલી વિનંતી કરું છું કારણ કે હું અતુલભાઈ બે જય સરદારના નારાથી અમે જાહેર જીવનમાં અને રાજનીતિમાં આવ્યા હતી એટલે મારા ને એમના તમારા બધા કરતા મારા તમારા બધા કરતા મારવ અને એમની જવાબદારી સરદાર પટેલના માન સન્માન પ્રત્યે વિશેષ થાય છે કારણ કે સરદારના નારા સાથે અમારો રાજકારણમાં જન્મ થયો અને અંતે સરદારના નારા સાથે જ થશે પણ અતુલભાઈ અત્યારે એ પાર્ટીમાં જોડાયા છે કે જે પાર્ટી આજે ફરી એકવાર સરદારનું માન ઘવાય એવા શબ્દો એમની વર્કિંગ કમિટી એટલે અતુલભાઈ પહેલા તો માફી માંગી અને વાતની શરૂઆત